લો આ પાછું નવું આવ્યું કેટલાક લોકો હનુમાનજીનું સન્માન કરો એવું કોને કહે છે જે ભારતનું સૌથી મોટું હનુમાનજી મંદિર છે જ્યાં વર્ષના સોથી વધુ વધારે અનકૂટ હનુમાનજીને ધરાવાય છે સાત કરોડના સોનાના વાઘા હનુમાનજી મહારાજને અવનવા અન્કુટ અવનવા શણગારો અને ડેકોરેશન ધરાવાય છે જે લગભગ એકદમ નવું છે અને લાખો ભક્તોને ખૂબ ગમે છે આવું કરીને દાદાને રાજી કરવામાં આવે છે જ્યાં હનુમાનજી મહારાજને રાજી કરવા હજારો ભક્તો ભેગા મળી મારુતિના પાઠ કરવા અપાય છે ગાયોની સેવા કરે છે જ્યાં હનુમાનજીની આશીર્વાદ આપતી ગુજરાતની સૌથી મોટી ધાતુની મૂર્તિ પધરાવાય છે જે મંદિર ગુજરાતનું સૌથી મોટું નિઃશુલ્ક ક્ષેત્ર ચલાવે છે જ્યાં મહિને સાડા સાત લાખ બાર મહિને નેવું લાખ લોકો અન્ન ક્ષેત્રમાં મીઠાઈ સાથેનું ભોજન પામે છે જ્યાં શિવરાત્રી નવરાત્રી હોળી જન્માષ્ટમી દિવાળી અને હનુમાનજી જયંતિના ઉત્સવ અત્યંત ભવ્ય રીતે કરવામાં આવે છે જે ગુજરાતનું સૌથી મોટું પ્રાઇવેટ સંસ્થા સંચાલિત સુવ્યવસ્થિત સ્વચ્છ અને સુવિધાયુક્ત હિન્દુ મંદિર છે જે મંદિર દ્વારા દર વર્ષે કરોડો હનુમાન ચાલીસાના પાઠ કરાવાય છે જે ગરીબ દીકરીના સમૂહ લગ્ન ઉત્સવ કરે છે કોરોના કાળમાં પોતાની પિસ્તાલીસ કરોડની બિલ્ડિંગ હોસ્પિટલ બનાવવા માટે સૌથી પ્રથમ અર્પણ કરે છે અને હા રક્ષાબંધનના દિવસે એક લાખથી પણ વધારે રાખડી દાદાના દરબારમાં હનુમાનજી મહારાજને અર્પણ થાય છે જ્યાં વર્ષે લાખો ડબ્બા તેલ હનુમાનજી મહારાજને અર્પણ કરવામાં આવે છે ગુજરાતમાં સૌથી મોટો હનુમાન જયંતિનો ઉત્સવ જ્યાં દાદાને સમર્પિત કરવામાં આવે છે હનુમાનજીની કથા દ્વારા લાખો કરોડો લોકોને હનુમાનજીનો મહિમા અને હનુમાનજી મહારાજના જીવનમાંથી પોતાના જીવનનો વિકાસ કેવી રીતે કરવો તે શીખવવામાં આવે છે જે મંદિર દર વર્ષે લાખો લોકોને વ્યસનથી મુક્ત કરે છે ને દાદાના શરણે લાવે છે દાદાનું ભજન કરતા શીખવે છે તે મંદિરને કેટલાક લોકો કહે છે કે તમે હનુમાનજી મહારાજને સમજતા નથી લો હવે આનું શું કરવું તે એમ કહે છે કે તમે હનુમાનજી મહારાજનું અપમાન કરો છો હવે આવા અંધ અને અહંકારયુક્ત લોકોને કોણ સમજાવે મારા બેટા બોલતા પહેલા વિચાર પણ નથી કરતા કે આટલું બધું આદર સન્માન ક્યાંય થતું હોય ત્યાં આપણે શું વિચાર કરીને બોલીએ તો થોડાક સારા લાગીએ ગાંજો પીને બોલતા હોય એવું ન લાગવું જોઈએ આ માહિતી વધુમાં વધુ શેર કરો ને બધાને જાગૃત કરો આ સમયે દાદાની સાચી સેવા તો આ જ છે સારંગપુર વહી આતે હૈ જીને શ્રી કષ્ટભંજન દેવ બુલાતે હૈ તમે કષ્ટ હરો ચોદયાળા તમે કષ્ટ ભંજન કહેવાયા સારંગપુર વાળા કષ્ટ ભંજન દાદા જય હનુમાન